महाकाय सूर्य कोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। Are you okay? No sir, I'm okay. Thanks Ashok bhai, tamara karane hu bachi. Mata ji maade ni krupa chhe tamara upar na gam upar. અને બાપજીની પણ, ને તો હમણાં હમણાં અહીંયા તમારો પગ ભાંગી ગયો. સોરી. બેઠો. વક્રતુંડ મહાકાય સૂર્ય કોટિ સમપ્રભ નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. ગામવાસીઓ, અહીં પૂજા સંપન્ન થાય છે. હવે તમે તમારા ખેતરે જઈ ખેતર ખેડી શકો છો. બોલો બાપજીની જય! બોલો બાપજીની જય! બોલો બાપજીની જય! આવો આવો આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે? એકદમ મજામાં. ખ્યાતિએ તો આવતા વેત બધું સંભાળી લીધું, બધી ઘરની જવાબદારી ઉપાડી લીધી છે. એ તો એમ છે ને સંગીતાબેન, કાગડા ને કાગડી બધે કાળા છો એ. ને રહી આ ઘરની વાત, તો સાસુમાંથી વહુમાં કઈક તો આવે ને. હા હા આવે ને, કેમ નહીં. હવે ખાલી વખાણ જ કરશો કે વ્યવહારની વાત પણ કઈ કરશો? હા હા જરૂર જરૂર. પેલા કવર કાઢો ને. એ હા ભૂલી ગઈ. અરે આ બેટા તા આ શું કરો છો? અરે લઈ લે બેટા. ખ્યાતિ બહુ, વ્યવહારમાં બોલવાનું ના હોય, એ લોકો આપે છે ને, લઈ લેવાનું. હા લઈ. આટલું સરસ જમવાનું, આટલી આગતા સ્વાગતા અને ખુશીથી આપીએ છીએ તો લઈ લેવાનું હોય. હવે આગળના બાકીના વ્યવહારની વાત કરીએ આપણે. હા હા જરૂર જરૂર. જો અમારા આ કુટુંબમાં પૂર્વજોથી ચાલ્યું આવ્યું છે કે આવનાર વહુ કંઈક સારું લેતી આવે. મઢુલી નાની ને બાબા જાજા બધું ક્યાં સમાવેશ, કઈ સમજાતું નથી. અરે અશોકભાઈ તમે આવો ને પ્લીઝ. સોરી બધું જેમ તેમ પડ્યું છે. કઈ વાંધો નહીં ચેતનભાઈ, એક મિનિટ. એક જ મિનિટ. હા તમે બેસો ને. એમ હું અહીં બેસવા નથી આવ્યો, આ ફેક્ટરીની ચાવી આપવા આવ્યો છું. આજથી આ ફેક્ટરીની ચાવી તમારી પાસે રહેશે અને આજથી ફેક્ટરી ખોલવાની અને બંધ કરવાની જવાબદારી પણ તમારી છે ચેતનભાઈ. થેન્ક યુ.
ચેતનભાઈ, હા બોલો ને. પગમાં વધારે દુખાવો છે? ના ના, એમ તો બધું ઠીક જ છે, ક્યારેક ક્યારેક થોડો દુખાવો પડે છે. બાય ધ વે થેન્ક્સ, તમે લાસ્ટ મિનિટ આવ્યા અને મને બચાવી લીધો. થેન્ક યુ વેરી મચ. એટલે કે હું ચેતનભાઈ, અંદાય શબ્દનો અર્થ શોધવો જરૂરી નથી. માણસો ભાષાને નહીં પણ ભાવને તો સમજ્યું જ છે, અને આમાં આભાર માનવાની કાંઈ જરૂર નથી. સૌ સૌએ પોતપોતાનું કામ કરવું જોઈએ. એ મારું કામ હતું ને મેં કર્યું, અને તમારા ભાગમાં જે આવે એ તમારે કરવાનું છે. હવે ચોક્કસ ધ્યાન રાખીશ. અંદોય ઘર લઈ આવ્યા છો ચેતનભાઈ? ના, આ તો મારી માં અને વાઈફનો વધુ પડતો પ્રેમ છલકાય છે. પેટ ભરી લીધું? જી. જમી લીધું? હા, એટલે રસોઈયો રસોઈ કરવા આવવાનો હતો પણ હજુ સુધી દેખાયો નહીં. બટ યુ ડોન્ટ વરી, છે મારી પાસે થોડું ઘણું, આઈલ મેનેજ. ચેતનભાઈ, જ્યારે ભૂખ લાગે ને ત્યારે ચણા મમરા ખાધા સિવાય પેટમાં કાંઈ ઉગે ને એવું ખાવું જોઈએ. એક કામ કરો, આજે અમારે ત્યાં જમી લ્યો. ના અશોકભાઈ, તમે હેરાન નહીં થાવ. હેરાન નહીં, મહેમાન. આજથી અમારા ગામના અને અમારા ઘરના મહેમાન છો તમે. શરમાવ નહીં, અમારે ત્યાં જમી લ્યો. હલો નાથાભાઈ, આજે ઘરે મહેમાન આવવાના છે તો માડીને કહેજો કે હંદુઈ તૈયાર રાખે. હા, સારું. એક વાત યાદ રાખજો, જે શરમાય ને એ કરમાય. હાલો હવે. હા, એક જ મિનિટ. અરે અરે, આ શું કરે છે તું? છોડ, મારા ઘરની મહેમાન છે, પહેલી વાર આવી છે. જા જઈને બેસ. ના, હવે હું પણ આ જ ઘરની છું. અરે સાંભળ, પોતાને આ ઘરની ગણાવે છે ને? હા, તું તને એક રિક્વેસ્ટ કર. હકી કહો, આ કવર પાછું લઈ. પણ જો હું આ બધા ખોટા વ્યવહારમાં નથી માનતી. અરે વ્યવહાર કરવો હોય તો પ્રેમનો વ્યવહાર કરીએ ને. પ્લીઝ, મારાથી આ ન લઈ શકાય. ઓકે રિલેક્સ, આ વાત તારી અને મારી વચ્ચે રહેશે, બીજા કોઈને ખબર નહીં પડે. ઓકે, અને આમ પણ અત્યારે મેરેજનું ઘર છે, તું તો આમાંથી કંઈક ખરીદી લેજે. ઓકે, મારા મમ્મી પપ્પાને હું વધારે ફોર્સ કરીને ન કહી શકું, બીકોઝ મે બી એમને ખરાબ લાગે. તને તો કહી શકું ને, તારી પર મારો હક બન. રાખી લે, કંઈ પણ ભૂલ્યા વગર રાખી. મને એમ કે તું આ મેરેજથી ખુશ તો છે ને? હા, હું બહુ ખુશ છું. એક્ચ્યુઅલી પિયુષ મને બહુ ચાહે છે અને અમે સાથે રહેવા માટે જ ત્યાંની રાહ જોઈ રહ્યા હતા. ચલો હું બીજા વાસણ લઈ આવું છું. હું રસોડામાં જઈને જોઉં એ શું ઉકાળે. ખબર ન પડે કે એમાં કાઢીએ. તમને એવું બધું ક્યાંથી હુજે? કોઈ દી જોયું હોય તો હુજે ને. હવે મારી આમ આમ આટકું કાઢી જોશું. હાલ ફટાફટ હાથ હલાવ, હમણાં મહેમાન આવશે, હજી તો ઘરે હડકું કરવાનું બાકી છે. માડી હંધુએ કામ થઈ ગયું છે. લે, તે હું ખોટાડી? તમે કોઈ તું હશે એની ના નહીં, પણ આપણા ઘરને શોભે ને એમ કાંઈ નથી કોઈ તું. મોણ જાણે ક્યાંથી વટકાણી ઉઘડતી. ખબર પડી ગઈ તો મને તો બહુ ડર લાગે છે. એ તારી સાથે કઈ
સંભાળીને 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 સંભાળ લાગ્યું તો નથી અહીંયા શું કરે છે એકલામાં મસ્ત છે ને એકદમ વાતાવરણ શાંત આ શાંત વાતાવરણમાં સંતાઈ સંતાઈને ગરબું કરવાની બહુ મજા આવે નહીં હે ને સુરુચિ વાત કહું મને પણ છે ને તારી જેમ આમ મૌન થઈ જતા બહુ આવે તારી જેમ અંગત વાતોને આમ મુઠ્ઠીમાં રાખતા પણ બહુ સારી રીતે આવડે છે એટલે જો તું હા પાડે ને સુરુચિ તો તારીને મારી અંગત વાતો મુઠ્ઠીમાં જ રાખ સુરુચિ મને એક વાત કહે આ જે લલિત છે તારે એના ઘરે શિવિંદામાં રહેવા જવું છે ને લલિતના ઘરે જવું છે તો આ જે લલિત છે ને આપણો એનો એના ઘરનો રસ્તો બરાબર આ ધનરાજ જીવાણીના ઘરની પાસેથી પસાર થાય છે આ તારા ઘૂમતો જોઈને મને ગીત ગાવાનું મન થાય છે સુરુચિ સુહાગ રાત હૈ ઘૂંઘટ ઉઠા રહા આવો ચેતન નમસ્તે તોરલ હાથ પણ ધોઈને જમવાનું તૈયાર જ છે અશોકભાઈ વાઇફનો ફોન છે જરા વાત કરી હેલો આઈ એમ સોરી બેબી સોરી 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 પ્લીઝ સોરી કહ્યું તો ખરું જો તને કહું તારો જ્યારે ફર્સ્ટ કોલ આવ્યો ને ત્યારે અશોકભાઈ ઘરે મળવા આવ્યા ઘર સાવ રફે દફે હતું સેકન્ડ કોલ આવ્યો ત્યારે અશોકભાઈ સાથે અમે ઘર લોક કરીને બહાર નીકળતા હતા અને જ્યારે થર્ડ કોલ આવ્યો ને ત્યારે એમની સાથે બાઇક પર હતો હવે તું જ કે બાઇક પર હું ફોન કેવી રીતે રિસીવ કરું ચેતન આટલા બધા ફોન કર્યા તો કંઈક ઇમ્પોર્ટન્ટ કામ જ હશે ને હું સોરી બેબી બોલ શું કામ હતું એ તો કે મને બહુ ટેન્શન થાય છે હા તો થવું જ જોઈએ તને ટેન્શન પ્લીઝ કઈ નહીં બાબા મને તારી બહુ જ યાદ આવતી હતી અચ્છા તો આ ઇમ્પોર્ટન્ટ કામ હતું અરે મારા માટે ઇમ્પોર્ટન્ટ કામ જ છે ઓકે હવે તારા માટે બીજા બધા કામો પણ છે ને આઈ નો હા તો મારી યાદ આવી પછી આપ શ્રીએ સૌથી પહેલા શું કર્યું કઈ નહીં નીચે ગઈ રિક્ષા કરી વાવ સો રોમેન્ટિક હા મારી યાદ આવી એટલે તે રિક્ષા કરી ચેતન સ્ટોકર નીચે ગઈને રિક્ષા કરી એટલે રિક્ષા કરી અને તારા ફેવરિટ આઈસ્ક્રીમ પાર્લરમાં ગઈ મારું ફેવરિટ આઈસ્ક્રીમ પાર્લર જો નહીં 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 ખ્યાતિયા તું મારા વગર એકલી આઈસ્ક્રીમ નહીં ખાઈ શકે તને પેટમાં દુખશે કશું પેટમાં નથી દુખતું હું અત્યારે આઈસ્ક્રીમ ખાઈ જ રહી છું અને એટલા માટે તને ફોન કર્યો છે જો કે તારી યાદમાં એકાદ વધારે આઈસ્ક્રીમ પણ ખાઈ શકું છું હું યાર મારે પણ આઈસ્ક્રીમ ખાવો છે તો આવી જા સાથે ખાઈએ આઈ હોપ કે એવું કંઈ થાય ચાલ છોડ ને તું મને કહે ને તે કયો આઈસ્ક્રીમ ખાતો તારો ફેવરેટ ખ્યાતિ આવું કેવું કરે છે યાર તું મારા વગર કેવી રીતે આઈસ્ક્રીમ ખાઈ શકે હા જો 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 બસ હું તને પણ મિસ કરું છું હા હા આઈસ્ક્રીમ માટે જુઠ્ઠું બોલતા શરમ નથી આવતી તને ચાલ ત્યારે આપણે પછી વાત કરીએ બાય
ગુડ નાઇટ. આઈ રિયલી મિસ યુ. અશોકભાઈ, અશોકભાઈ ત્યાં જ ઉભા રહો. માડી આ બધું શું છે? અતિથિ દેવો ભવ. ચેતનભાઈ, આજે પણ આ ગામમાં અને આ ઘરમાં આ પ્રથા પાડવામાં આવે છે. આંટી, આવો આવો ચેતનભાઈ, બિરાજો. અરે ભાઈ, મહેમાનો માટે કઈ તૈયારી કરી છે કે નહીં? સોરી, વાંધો નહીં, જે ફાવે ને જેમ ફાવે તેમ. ચિંતા કરવી નહીં ને કોઈને ચિંતા કરાવી નહીં. માડી હજુ તૈયાર છે. રોટલાનો હાથ પડી ગયો છે. અન્નપૂર્ણા દેવીને આવકારશું? કહું છું, હાલો. આવો ચેતનભાઈ, આવો. બિરાજો. અન્ન ને જળ મેં બાજુમાં મૂક્યા ને, એ ગૌ માતા માટે છે. ને મારી પત્ની ને મેં જે કોળિયો ખવડાવ્યો, એ મને સમજાવ, એ તમારો આમના માટેનો પ્રેમ. ના,
એ ખાતરી કરવા માટે ભોજનમાં ઝેર તો નથી ભેળવીએ ને?